અતિશય શક્તિશાળી સાધન સંપન્ન અને હરફન મોલા ભાજપ દ્વારા થયેલા આટલા મોટા આક્રમણ છતાં એક મહિલા બહાદુરીભરી રીતે લડીને શાનદાર વિજય મેળવે તે કંઈ સાધારણ વાત નથી પૂર્ણવિરામ તેથી જ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોને સમગ્ર દેશમાં ખાસ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે પૂર્ણવિરામ આજે મમતા બેનર્જીની છબી રાષ્ટ્રીય નેતાની બની રહી છે મમતા બેનર્જી સામે પડેલા પડકારોને મુદ્દે ચર્ચા કરીએ તે પહેલા તેમના વ્યક્તિત્વના કેટલાક પાસા અંગે જાણકારી મેળવવી સારી રહેશે પૂર્ણવિરામ ગયા દસ વર્ષોથી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન હોવા છતાં તેઓ આલિશાન સરકારી બંગલામાં નહીં પણ ગરીબ લોકોની વસ્તીમાં આવેલા પોતાના નાનકડા મકાનમાં રહે છે કેન્દ્રમાં રેલવે પ્રધાન હતા ત્યારે તેમની સાથે ઘણી વાર મળવાનું થયું હતું ત્યારે પણ તેઓ પ્રધાનને મળતા બંગલામાં રહેવા નહોતા ગયા પરંતુ સાંસદો માટેના ફ્લેટમાં જ રહેતા હતા પૂર્ણવિરામ ઘરની આંતરિક સજાવટ એક સરકારી કર્મચારીના ઘરમાં જોવા મળતી સજાવટ કરતા પણ ઉતરતી કક્ષાની હતી પૂર્ણવિરામ તેમના નિવાસે કોઈ પણ વ્યક્તિ રોકટોક વિના ઈચ્છે ત્યારે જઈ શકતો હતો પૂર્ણવિરામ રેલવે મંત્રાલયની કારો અને સુરક્ષા કાફલાને બદલે તેઓ પોતાની જૂની મારુતિ કારમાં આવતા જતા હતા પેરેગ્રાફ રેલવે પ્રધાનના કાર્યાલયમાં ખૂબ જ વૈભવપૂર્ણ આતિથ્ય વ્યવસ્થા હોય છે પરંતુ મમતા દીદી ત્યારે પણ કેન્ટીનના કાચના ગ્લાસમાં ચા પીતા હતા અને તેની ચુકવણી પોતે જાતે કરતા હતા પણ એકવાર તેઓ શિયાળાની ધુમ્મસભરી રાતે બે વાગ્યાના સુમારે જયપુરના રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા અને સ્ટેશન મેનેજરને કહ્યું હતું કે પોતે રેલવે પ્રધાન છે અને તેમનું વિમાન ધુમ્મસને કારણે જયપુર વિમાની મથકે ઉતરી ગયું હતું તેમણે રેલવે સ્ટેશન મેનેજરને કહ્યું હતું કે તેમને કોઈપણ ટ્રેનમાં કોઈપણ ક્લાસની બર્થ ફાળવીને દિલ્હી પહોંચવામાં મદદ કરે પૂર્ણવિરામ સ્ટેશન મેનેજરને શિયાળાની રાતમાં કોઈ ગરમ વસ્ત્રો ધારણ કર્યા વિના સાધારણ સૂતરાઉ વસ્ત્ર અને હવાઈ ચપ્પલમાં એક સાધારણ મહિલાને જોઈને તેની વાત પર વિશ્વાસ નહોતો આવતો પૂર્ણવિરામ સ્ટેશન માસ્ટરે જયપુરમાં ફરજ બજાવી રહેલા રેલવે મહાપ્રબંધક અજીત કિશોર કે જેઓ મારી પત્નીના મામા છે તેમને ફોન કરીને મમતા બેનરજી સાથે વાત કરાવી પૂર્ણવિરામ અજીત મામા ઉતાવળે સ્ટેશન દોડ્યા અને મમતા બેનરજીને વારંવાર અનુરોધ કર્યો કે જનરલ મેનેજરના સલૂનમાં દિલ્હી જતા રહે સલૂનને કોઈ પણ ટ્રેન સાથે જોડી દેવામાં આવશે પૂર્ણવિરામ જે વાચકોને જાણકારી ના હોય તેમને કહેવાનું કે તે સલૂન રેલવેનો એક ડબ્બો હોય છે પૂર્ણ વિરામ તેમાં બે બેડરૂમ બાથરૂમ ડ્રોઈંગ રૂમ ડ્રાઇનિંગ રૂમ કાર્યાલય અને સહાયકો સહિત રસોડું પણ હોય છે પૂર્ણ વિરામ દરેક મહાપ્રબંધક એક સલૂન ધરાવતા હોય છે પરંતુ મમતા બેનરજી કોઈ પણ કિંમતે તે સુવિધા લેવા તૈયાર ના થયા પૂર્ણ વિરામ તેમણે જીદ પકડી કે તેમને દિલ્હી જનારી ટ્રેનમાં ટુ ટાયર એસી કે થ્રી ટાયર એસીમાં જ એક બર્થ આપવામાં આવે પરંતુ તેના માટે કોઈ પ્રવાસીને પરેશાન કરવામાં ના આવે પેરેગ્રાફ મધુ દંડવત અને જ્યોર્જ ફર્નાન્ડીઝે છોડીને દરેક રેલવે પ્રધાન તેને માટે દોડવામાં આવતી વિશેષ ટ્રેન એમ આર સ્પેશિયલમાં પ્રવાસ કરતા હતા પૂર્ણવિરામ તે ટ્રેન અટક્યા વિના પ્રાથમિકતા સાથે તેના મુકામ સુધી પહોંચતી હોય છે પૂર્ણવિરામ